માત્ર ઉદાહરણ 21 જોઈએ તો સહવ્યવ અને ઘટકોના ઉપનિષદ સંજ્ઞામાં આપણે જોઈએ તો ઉદાહરણ 21 માં પણ તમને ઘટકો આપેલા હતા કયા કયા ઘટકો આપેલા હતા તો કે A11 અને A21 નો ઉપનિષદ અને સહવ્યવ શોધવાનો હતો બરાબર આપણે જોઈએ તો હવે એના ઉપરથી ઉપનિષદ અને સહવ્યવના ઉપયોગથી એક નોંધ આપેલી છે એ જોઈએ આપણે હવે ધારો કે ઉદાહરણ એક છે ઉદાહરણ એક ઉદાહરણમાં ડેલ્ટા બરાબર શું આપેલું છે A11 A12 A13 એ રીતે 3/3 નો નિશ્ચય તમને આપેલો છે હવે જો હું આનો પ્રથમ r ને લઈને વિસ્તરણ કરું હવે વિસ્તરણ તો આપણે જોઈએ છીએ વિસ્તરણ કરતા શું થશે ડેલ્ટા નું મૂલ્ય તો કે આપણે વિસ્તરણ શું કરતા હતા પ્રથમ r ને વિસ્તરણ કરીએ છીએ એટલે નિશાની શું આવશે પ્લસ માઇનસ પ્લસ એટલે હું વિસ્તરણ કરું તો શું થશે A11 જે r અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકોથી બનતો નિશાય એટલે A22 A23 A32 A33 બરાબર માઇનસ બીજો ઘટક છે A12 ઇન્ટુ એ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકો જો બંધો નિશ્ચય એટલે કે શું આવશે A21 A31 A23 અને A33 વત્તા ત્રીજો ઘટક છે A13 એ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના કયા ઘટકો વધે છે તો કે A21 A31 A22 અને A32 આ વસ્તુ આપણે ક્યાં કરતા તો કે R1થી વિસ્તરણ કરતા ત્યારે નિશ્ચયનું કોઈ પણ હાર આવે તો સ્તંભને લઈને વિસ્તરણ કરતા ત્યારે આ નિશાની સેના પરથી આપણે યાદ રાખેલી હતી એટલે નિશાની આપણે જોઈ ગયા હતા કે -1 ની આઈ પ્લસ જે ગાય બરાબર ત્યારે નિશાની હું ભૂલી જાઉં છું એ ડાયાગ્રામ શોર્ટકટ કે યાદ રાખે છે તે પણ એ ખરેખર ક્યારે કઈ રીતે આવેલી હતી તો કે -1 ની આઈ પ્લસ જે ઘાત વિસ્તરણમાં આપણે શું કરતા હતા -1 ની આઈ પ્લસ જે ઘાત ને ગુણાકારમાં લખતા હતા આઈ પ્લસ જે એટલે 1+1 અહીંયા વત્તા -1 ની આઈ પ્લસ જે ઘાત એટલે 1+2 વત્તા અહીંયા -1 ની 1+3 ઘાત બરાબર આ રીતે આપણે ખરેખર શરૂઆતમાં વિસ્તરણ કરતા હતા નિશ્ચયનું વિસ્તરણ તમને આ રીતે આપેલું હતું હવે એક વસ્તુ આમાં જોઈએ તો શું છે આ નિશ્ચય શું છે તો કે આ ઘટકનો ઉપનિશ્ચય છે કે નહીં ઉપનિશ્ચય એટલે શું કહીએ આપણે તો કે જે તે ઘટકનો ઉપનિશ્ચય એટલે શું તો કે એ ઘટક જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકોથી બનતો નિશ્ચય તો આ A11 છે એ કઈ હારમાં છે પ્રથમ હાર પ્રથમ સ્તંભ એને બાદ કરતા બાકીના ઘટકોથી બનતો નિશ્ચય એ શું થયું આ જે નિશ્ચય છે એ કોનો ઉપનિશ્ચય છે A11 નો અને સહવ્યવની વ્યાખ્યામાં આપણે શું જોઈ ગયા હતા કે જે તે ઘટકનો ઉપનિશ્ચય છે એને -1 ની આઈ પ્લસ જે ઘાત વડે ગુણવામાં આવે તો તે ઘટકનો સહવ્યવ મળે છે તો અહીંયા શું થયું -1 ની આઈ પ્લસ જે ઘાત અને આ નિશ્ચયકનો ગુણાકાર એ બંને શું થયું તો કે આ ઘટકનો સહવ્યવ છે બરાબર એટલે કે જો હું આને આ રીતે લખી શકું કે નહીં આ ઘટકનો હું પહેલા લખી નાખું છું અને આ -1 ની એક સ્ટેપ વધારે જ કરી નાખી ઇન્ટુ A22 A23 A32 A33 વત્તા A12 ઘટક પહેલા લખી નાખું છું -1 ની આઈ પ્લસ જે ઘાત એને અહીંયા નિશ્ચયની બાજુમાં લખી નાખું છું એટલે કે A23 A31 A33 વત્તા A13 ઇન્ટુ -1 ની 1+3 ઘાત ઇન્ટુ A21 A22 A31 અને A32 તો હવે આ વસ્તુ શું બની ગઈ આ શું છે તો કે A11 જે ઘટક છે એનો નિશ્ચય છે અને નિશ્ચયના ગુણાકાર શું છે -1 ને આઈ પ્લસ જે ઘાત તો આ શું થયું કોનો સહવ્યવ થયો તો કે A11 નો સહવ્યવ થઈ ગયો હવે સહવ્યવને આપણે કઈ રીતે દર્શાવતા હતા તો કે કેપિટલ A વડે દર્શાવતા હતા આ જે ના જો કેપિટલ AI છે એટલે જે તે ઘટકનું સ્થાન અને ઉપનિષ્ઠ ને આપણે કોના વડે દર્શાવતા હતા તો કે કેપિટલ A
प्रेम वडे दर्शवता हता तो હવે અહીંયા શું થશે આજે છે શું છે તો કે A11 નો સહાવ્ય છે A11 તો પોતે લેવાનું છે હવે એનો સહાવ્ય એટલે એને કેના વડે દર્શાવશું કેપિટલ A વડે કેપિટલ A વડે પણ અહીંયા આઈ જે શું આવશે તો કે 11 આવશે વત્તા A12 હવે અહીંયા પણ આ વસ્તુ શું થઈ ગઈ તો કે A12 જે ઘટક આપેલો છે એનો આઉટપુટ છે એનો ઉપલી છે એટલે પાછો કોના વડે ગુણાકાર કરેલો છે તો હારના ઘટકો લીધા છે અને ત્રીજી હારના ઘટકોના સહાવ્ય
અવયવ લીધેલા છે પ્રભુ હવે આના પરથી શું પરિણામ મળશે એ આપણે જોવાનું છે જો પેલી વારના જ અવયવ લીધા હોત તો આપણે શું મળે ડેલ્ટાનું મૂલ્ય મળે એટલે કે આ નિશ્ચયનું ડાયરેક્ટ આપણને મૂલ્ય મળી જાય હવે જોઈએ આપણે a1 1 હવે a3 1 એટલે શું છે સહઅવયવ છે સહઅવયવ છે એટલે માઈનસ 1 ની 3 પ્લસ 1 ઘાત અને એનો નિશ્ચય કોણ 3 1 એટલે કે કયો ઘટકનો સહઅવયવ છે a3 1 નો માઈનસ 1 ની 3 પ્લસ 1 ઘાત અને એનો નિશ્ચય એનો નિશ્ચય શું થશે જે હારાને જે સ્તંભમાં ભાગ કરતા 1 2 a2 2 a1 3 a2 3 વત્તા a1 2 2 6 માઈનસ 1 ની કેટલી ઘાત આવશે 1 પ્લસ 2 ઘાત આવશે હવે a3 2 3 2 એટલે કયા ઘટકનો સહઅવયવ છે તો કે a3 2 નો એટલે માઈનસ 1 નો સહઅવયવ છે એટલે માઈનસ 1 ની આઈપાસે ઘાત આવવાની છે અને એની આરે એનો ઉપનિષય એટલે શું થશે 3 2 નો ઉપનિષય શું થશે તો કે a1 1 a2 1 a1 3 અને a3 3 વત્તા a1 3 એમનો મત આવશે માઈનસ 1 ની એ તો ભૂલાઈ ગઈ ને આઈ પ્લસ જે ઘાત હવે a1 a3 3 a3 3 એટલે કે a3 3 નો કેપિટલ a3 3 એટલે સહઅવયવ કોણ થશે સ્મોલ a3 3 નો બરોબર હવે એનો નિશ્ચય શું થશે તો કે a1 1 a2 1 a1 2 અને a2 2 જોઈએ હવે આપણે આની નિશાન શું આવશે 3 પ્લસ 1 ઘાત એટલે આ સુધી 2 પ્લસ 1 પ્લસ 2 ઘાત એટલે આ માઇનસ અને 1 પ્લસ 3 ઘાત એટલે કે પ્લસ થઈ ગયું હવે આ આપણે શું કરેલું છે વિસ્તરણ નહીં પણ આપણે ઉલટી લીધે ગયા કે જો હું કોઈ એક હારના ઘટકો લઉં અને બીજી કોઈ હારના સહઅવયવ લઉં તો શું થશે હવે નિશ્ચયમાં મારે લખવું હોય અને આજે હું તો આપણે નિશ્ચય આપણે લોડાય અને વિસ્તરણ જોતા હતા અહીંયા વિસ્તરણ તમને આપેલું છે વિસ્તરણ હવે આવી ગયું છે એટલે એના પર તમારે નિશ્ચય બનાવવો છે તો શું થશે અહીંયા પેલી હારના ઘટકો છે એટલે ક્યાં થશે 1 1 a1 2 a1 3 હવે a1 1 છે હવે એનો ઘટકો અહીંયા શું છે 1 2 1 3 a2 2 a2 3 a1 2 એ જે વારાને જે સ્તંભમાં છે એને બાદ કરતા ઘટકો કયા કયા છે 1 3 1 3 તો છે જ a1 3 a 3 3 a1 2 a1 3 હવે શું થશે અહીંયા આપણે અહીંયા લખી નાખીએ તો કે a1 1 અને a 2 1 તો 1 3 એનો નિશ્ચય a1 થઈ ગયો a1 1 a1 2 a2 1 અને a2 2 a1 2 a2 1 a3 2 a1 1 a2 1 a1 3 a3 3 અને શું આવશે a3 3 ને આપણે તો જે થોડી ઘણી મિસ્ટેક હોય તો તમે એ ચેક કરી લેજો a3 2 નો નિશ્ચય આપણે લખેલો હતો શું હશે a1 1 a2 1 a1 3 a2 3 બરાબર થઈ ગયો હવે કમ્પ્લીટ ફાઇનલ આ વિસ્તરણ જે આપેલું છે એને આપણે 3 બાય 3 ના નિશ્ચયકમાં લખેલું છે બરાબર a1 1 પેલી હારીને આ કયા ઘટકો છે a1 1 a1 2 a1 3 એ શું છે પેલી હારે ઘટકો છે એટલે પેલા એને પેલી હારમાં લખી નાખતા હવે વિસ્તરણ આપણે કઈ રીતે કરતા હતા તો પેલી હારીને વિસ્તરણ કરતા હતા તો a1 1 એની સાથે હું એનો ઉપનિષ્ઠ એટલે કે એ જે હારને જે સ્તંભમાં આવે છે એને બાદ કરીને બાકીના ઘટકોથી બનતો નિશ્ચય આપણે અહીંયા લેતા હતા તો અહીંયા તમને નિશ્ચય આપેલો છે તો મારે એને આ નિશ્ચયમાં ગોઠવવાનો છે એટલે શું આવશે a1 2 a2 2 a1 3 a2 3 એ જ રીતે a1 2 તો છે જ હવે આ જે ઉપનિષ્ઠ છે એને અહીંયા ગોઠવવાનો છે તો આ બે ઘટકો તો હતા જ અહીંયા આપણે ઘટકો મળી a1 1 અને 2 1 એ જ રીતે a1 3 a1 3 છે તો હવે એના ઉપનિષ્ઠ શું થશે a1 1 a1 2 જે છે 2 1 અને એટલું બરાબર આના ઉપરથી આ વિસ્તરણ ઉપરથી આપણને કયો નિશ્ચય મળેલો છે આ નિશ્ચય મળેલો છે જોઈએ એમાં શું થાય છે ચેક કરો જોઈએ પહેલી અને બીજી હાર કેવી થાય છે સમાન થાય છે નિશ્ચય
બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય ત્યારે નિશ્ચયકનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. બરાબર, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. નિશ્ચયકનું મૂલ્ય શું મળે છે? 0 મળે છે. તો આનો અર્થ શું થાય? આના પરથી પણ એક નોંધ યાદ રાખજો કે જ્યારે પણ કોઈ ઘટકો, જ્યારે પણ નિશ્ચયકના કોઈ એક હારના ઘટકોને અન્ય હારના સહવ્યવ સાથેનો ગુણનફળનો સરવાળો શું મળે છે? 0 મળશે. એને સ્તંભમાં પણ એ જ રીતે જ્યારે પણ કોઈ નિશ્ચયકના સ્તંભના ઘટકોને તેના સિવાયના બીજા સ્તંભના ઘટકોના સહવ્યવ વડે ગુણાકાર કરીને સરવાળો કરવામાં આવે તો શું મળે છે? એનું મૂલ્ય 0 મળશે. એનું મૂલ્ય 0 મળશે. એનો અર્થ શું થયો? હાર અને સ્તંભ બંને માટે સેમ જ છે. હવે બે તારણ આપણને નીકળ્યા. શું નીકળ્યા? સહવ્યવ પરથી. તો કે જ્યારે પણ કોઈ નિશ્ચયકના એક હારના ઘટકોને તેના જ અનુરૂપ સહવ્યવનો ગુણનફળનો સરવાળો શું મળશે? ડેલ્ટાનું મૂલ્ય મળશે. એટલે કે તે નિશ્ચયકનું મૂલ્ય મળશે. જ્યારે કોઈ પણ નિશ્ચયકના એક હારના ઘટકોને તે સિવાયની બીજી હારના ઘટકોના સહવ્યવનો ગુણનફળનો સરવાળો શું મળશે? હંમેશા 0 મળશે. એટલે આ બે તારણ ખાસ રાખવાના છે. એમસીક્યુમાં તમને આવા તારણ પૂછી શકે. જોઈએ આપણે ઉદાહરણના પરથી. તમને ઉદાહરણ 22 શું કહે છે? ઉદાહરણ 22 તો કે તમને નિશ્ચયક આપેલો છે અને એના ઉપરથી તમારે તેના બધા જ ઘટકોના સહવ્યવ અને ઉપનિશ્ચયક શોધવાના છે અને બીજી એક શરત પણ ચકાસવાની છે. જોઈએ આપણે ફટાફટ ઉદાહરણ શું આપેલું છે. ડેલ્ટા તો કે 2 6 1 -3 0 5 -7 ના ઘટકોના ઉપનિશ્ચયક અને સહવ્યવ શોધો. અને બીજી વસ્તુ ચકાસવાની છે. શું ચકાસવાની છે? વધીને કે આપણે તો કે A11 કેપિટલ 3 1, A12 કેપિટલ 3 2, વત્તા A13 કેપિટલ K33 0. આ વસ્તુ આપણે ચકાસવાની છે. એટલે સાબિત કરવાની છે, જોવાનું છે કે આ વસ્તુ સાચી છે કે નહીં. આપણે જોઈએ છીએ કે અહીંયા ઘટકો શું છે. A11 અહીંયા શું હોવું જોઈએ? એનો સહવ્યવ હોવો જોઈએ. કે A11 જ હોવું જોઈએ. A12 છે તો શું હોવું જોઈએ? A12 જ હોવું જોઈએ. A13 છે તો શું હોવું જોઈએ? A13 જ હોવું જોઈએ. તો જ આપણને ડેલ્ટાનું મૂલ્ય મળશે, એટલે કે નિશ્ચયકનું મૂલ્ય મળશે. પરંતુ અહીંયા જે ઘટક છે એનાથી બીજી કોઈ હાલનો ઘટકોનો સહવ્યવ છે એટલે કે આપણને એનું મૂલ્ય હંમેશા શું મળશે? 0. પણ આપણે એ સાબિત કરવાનું છે. જોઈશું આપણે. પેલા તો બધા જ ઘટકોના સહવ્યવ મેળવવાના છે. સહવ્યવ નિશ્ચયકને આપણે કઈ રીતે દર્શાવતા હતા? તો કે કેપિટલ એમ વડે. અને સહવ્યવને કઈ રીતે દર્શાવતા હતા? તો કે કેપિટલ એ વડે. એમ આવી જાય અને એ આવી જાય. M11 શું થશે? ડાયરેક્ટ ઉપનિષેક. ઉપનિષેક પણ તો કે 2 નો શું હશે? તો કે 0 4 5 -7 શું થશે? ક્રોસ ગુણાકાર 0 - પણ જો મને 20 એટલે કે -20. પછી M12 એટલે -3 નો ઉપનિષેક શું આવશે? તો કે 6 1 4 -7 -7 × 6 -42 -4 = -46. M13 શું આવશે? M13 તો કે 6 1 0 5 5 6 30 -0 એટલે કે 30. M21 શું થશે? M21 એટલે કે કોણ? 6 નો ઉપનિષ્ચય. ઘટકો સાથે દ્વારા નથી, બરોબર? આપણે સહવ્યવ અને ઉપનિષ્ચય શોધીએ છીએ. વિસ્તરણમાં આપણે ઘટકો સાથે લઈશું, પણ અહીંયા આપણે સહવ્યવ અને ઉપનિષ્ચયમાં ઘટકો સાથે આવશે નહીં, બરોબર? એટલે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જ્યાં ભૂલ થાય છે ત્યાં. M21 એટલે કે 6 નો ઉપનિષ્ચય. 6 નો ઉપનિષ્ચય એટલે કે -3 5 5 -7 બરોબર. 6 નો ઉપનિષ્ચય -3 5 5 -7
A1 3 into A3
minus 12 a 1 2 છે minus 3 into a 3 2 આપણને શું મળ્યું તો કે plus 12 વત્તા a 1 3 શું છે 5 a 3 3 શું મળ્યું આપણને 18 minus 24 minus 36 plus 8 5 40 4 9 18 5 9 જોઈએ આપણને શું સરવાળો 6 4 10 ને 1 ને 3 6 plus 9 આપણે ગણતરીમાં ભૂલ છે જોઈએ શું થશે એના પછીનું ઉદાહરણ અહીંયા આપણને a 3 1 જોઈએ શું ભૂલ થાય છે અહીંયા 22 a 3 m 3 2 22 છે આપણે અહીંયા શું કરીને લખા છે 12 કરેલા છે એટલે આપણે ભૂલ છે જોઈએ અહીંયા શું આવશે 22 એટલે આ ગુણાકાર શું થશે 96 છે એટલે કે 66 એટલે અહીંયા શું થશે માઈનસ 90 પ્લસ 90 એટલે કે 0 બરાબર એટલે ખાસ સરળ બાદબાકીમાં ભૂલ થાય એની સહાવ્યવ અને 19-1 માં એ વસ્તુ વધારે ભૂલ કરશે હવે પ્લસ માઇનસ માં આપણે ધ્યાન રાખવાનું છે જોઈએ એના પછી સ્વાધ્યાય આપણે 4.4 સ્વાધ્યાય 4.4 માં તમારે હોમવર્કમાં કેટલા દાખલા કરવાના છે એ જોઈ લે જોકે આ પણ સરળ છે આપણે તે ઉદાહરણ જોઈ ગયા દાખલા નંબર 1 બધા જ ઘટકોના 19-1 અને સહાવ્યવ શોધવાના છે દાખલા નંબર 1 માં તમને 2/19-1 આપેલા છે એ પણ એકદમ સલા પડશે દાખલા નંબર 2 એમાં પણ 3/3 છે અને બધા જ ઘટકોના 19-1 અને સહાવ્યવ જે આપણે આપણે મેળવેલા છે હતા ઉદાહરણ 22 માં જે મેળવેલું છે એ વસ્તુ કરવાની છે ઉદાહરણ જોઈ ગયા આપણે બધા જ રીતે હવે દાખલા નંબર 3 અને 4 માં શું કરવાનું છે દાખલા નંબર 3 માં હું તમને હિંટ આપી દઉં એમાં શું કહે છે બીજી હારના ઘટકોના સહાવ્યવનો ઉપયોગ કરીને નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું છે નિશ્ચયકનું મૂલ્ય મેળવવાનું છે એટલે શું થયું દાખલા નંબર 1 ટૂંકમાં આપણે સ્વાધ્યાય 4.4 નંબરમાં કરવાનું છે પહેલો અને બીજો દાખલામાં કોઈ પણ સેલો છે દાખલા નંબર 3 માં તમને શું આપેલું છે ડેલ્ટા આપેલું છે એટલે કે કયો 5 2 1 એમ તમે લઉં છો ખાલી બરાબર તમારે હોમવર્કમાં કરવાનું છે 1 1 અને 3 ડેલ્ટાનું મૂલ્ય શોધવાનું છે તમને એ પણ કીધું છે કે બીજી હારના ઘટકોના સહાયકનો ઉપયોગ કરે બીજી હારના ઘટકોના સહાયકનો ઉપયોગ કરીને ડેલ્ટાનું મૂલ્ય શોધવાનું છે ડાયરેક્ટ ડેલ્ટાનું મૂલ્ય વિસ્તરણ કરીને શોધવાનું નથી એટલે બીજી હારના ઘટકો કયા કયા છે બીજી હારના ઘટકોના સહાયકમાં આપણે કઈ રીતે દર્શાવશું કેપિટલ A અને કેપિટલ A 21 કેપિટલ A 22 અને કેપિટલ A 23 બરાબર સહાવ્યવ માઇનસ 1 ઇન્ટુ પ્લસ 1 ઘાતી ઇન્ટુ એનો 19-1 માઇનસ 1 ની I પ્લસ 3 ઘાત એનો 19-1 માઇનસ 1 ની ઇન્ટુ પ્લસ 3 ઘાત એનો 19-1 A 21 નો 19-1 શું આવશે તો કે 3 2 8 3 22 નો 19-1 શું આવશે તો કે 0 નો 19-1 5 1 8 3 2 3 નો 19-1 શું આવશે તો કે 5 1 3 0 આનું મૂલ્ય આનું મૂલ્ય આનું મૂલ્ય આપણે શોધવાનું છે એટલે કે બીજી હારના ઘટકોના સહાવ્યવ તમને મળી ગયા હવે ડેલ્ટાનું મૂલ્ય કઈ રીતે મળે આપણે નોંધ લઈ ગયા કે જ્યારે પણ કોઈ વિષયક આપેલો હોય તેના એક હારના ઘટકોને તેના અનુરૂપ સહાવ્યવના ગુણનફળનો સરવાળો એટલે કે આપણે કયા હાર લીધી છે બીજી હાર લીધી છે એટલે બીજી હારના ઘટકો શું આવશે એ 21 ઇન્ટુ એના ગુણનફળ એટલે કે કોનો ગુણનફળ કરવાનું છે તો કે એનો સહાવ્યવ વત્તા a 2 2 ઇન્ટુ a 2 2 વત્તા a 2 3 ઇન્ટુ a 2 3 આ આપણે ડેલ્ટાનું મૂલ્ય મેળવવા મળશે તો હવે તમારે હોમવર્કમાં કરવાનું છે